ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની ફરીથી ચર્ચા શરૂ થઈ ગઈ છે પીએમ મોદી આજે પેજ સમિતિના કાર્યકર્તાઓને સંબોધન કરશે પાંચ રાજ્યોની ચૂંટણી બાદ ભાજપ ગુજરાત પર ફોકસ કરશે ભાજપની તૈયારીઓ જોતા વહેલી ચૂંટણીની છે તે લાગી રહી છે બજેટ સત્ર બાદ સમિટનું પણ આયોજન થઈ શકે છે ત્યારે પ્રદેશ ભાજપે સંગઠન સ્તરે તમામ તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે કોર કમિટી શિસ્ત સમિતિ અને પાર્લામેન્ટરી બોર્ડની રચના કરી છે બોર્ડ નિગમના નવા ચેરમેનોની નિમણૂંકની તૈયારી પણ શરૂ કરાઈ છે મુદ્દે ગૌતમ શ્રીમાળી લાઈવ જોડાઈ ગયા છે વધુ અપડેટ સાથે ગૌતમ જણાવશો કે ભાજપ દ્વારા જે તૈયારીઓ છે તે જ કરી દેવામાં આવી છે શું અપડેટ મળી રહ્યા છે લ સૂત્રો દ્વારા જે માહિતી મળી રહી છે તે એ જોવા મળી રહી છે કે ભારતીય જનતા પાર્ટી છે તેમાં વહેલું એટલે કે ગુજરાતમાં વહેલું ઇલેક્શન આવે તે પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે જોકે ભારતીય જનતા પાર્ટીની તૈયારી પર નજર નાખીએ તો પણ એ જ વસ્તુ છે તે જોવા મળી રહી છે કે એ જ વસ્તુ છે તે દર્શાવે છે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તે પેજ સમિતિના જે કાર્યકરો છે આ તેમને સંબોધન છે તે કરવાના છે એટલે કે ભારતીય જનતા પાર્ટી છે તે પેજ કમિટી ઉપર અને પેજ સમિતિ ઉપર સતત ભાર છે તે મૂકી રહ્યો છે તે જોતા એવું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી તે એક્શન મોડમાં આવી ચૂકી હોય તે પ્રકારના પણ એંધાણ છે તે વર્તાઈ રહ્યા છે આ સાથે અનેક અટકળો એવી આવી રહી છે કે એટલે કે ફેબ્રુઆરી મહિનાની અંદર જે શરૂઆતમાં છે તે બજેટ સત્ર છે તે શરૂ થશે બજેટ સત્રની અંદર વિવિધ જે રાજ્યના વિકાસલક્ષી બજેટની જે ચર્ચા વિચારણા છે તે થશે અને બજેટ સત્ર જેવું પૂરું થશે ત્યારબાદ જે વાયબ્રન્ટ સમિટ જે જાન્યુઆરી મહિનામાં યોજાવાની હતી આ મહિનામાં યોજાવાની હતી તે મોકૂફ રાખવામાં આવી છે અને તે આગામી દિવસોમાં એટલે કે ફેબ્રુઆરી મહિના બાદ એટલે કે માર્ચ મહિનામાં યોજાય કે એપ્રિલ મહિનામાં યોજાય તે પ્રકારની પણ અટકળો છે તે તે થઈ ચુકી છે એટલે કે તેને લઈને તૈયારી પણ ક્યાંક થતી હોય તે પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસંધાન તેની પણ તૈયારી ચાલતી હોય તે પ્રકારને લાગી રહ્યું છે જોકે અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટી છે તે તમામ ફોકસ છે તે ઉત્તર પ્રદેશ એટલે કે સૌથી મોટું રાજ્ય દેશનું ગણાય છે તે અંતર્ગત તેમાં ભાર મૂકી રહ્યું છે અને ત્યારબાદ તેઓ ગુજરાત ઉપર ફોકસ કરે આ તે પ્રકારની એક આશા ને અપેક્ષા છે તે સેવાઈ રહી છે એટલે કે જોતા એવું લાગી રહ્યું છે કે ગુજરાતમાં એપ્રિલ મે મહિનાની અંદર ચૂંટણીના એંધણ વર્તાઈ રહ્યા છે જોકે આ જ મુદ્દે સિનિયર નેતાઓ જે ભારતીય જનતા પાર્ટીના છે તેમની સાથે વાત કરવામાં તેઓ છે તે એક જ વાત કરી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી છે તે વિકાસલક્ષી કામ છે તે કરી રહી છે ભારતીય જનતા પાર્ટી છે તે વિવિધ કાર્યક્રમો થકી પ્રજાની વચ્ચે રહેતી હોય છે અને તે પ્રકારની વાત કરી રહ્યા છે પરંતુ જે રીતે તૈયારીઓ જોવામાં આવી રહી છે એટલે કે એના અને એંધાણ એ વર્તાઈ રહ્યા છે કારણ કે ભારતીય જનતા પાર્ટીએ તાજેતરમાં જ જે કહી શકાય કે એક જે સી આર પાટીલ દ્વારા ઓગણીસ જાન્યુઆરીએ જે તમામ જે મંડળો ઉપર એક બેઠક છે તે કરી હતી યોજી અને કાર્યકર્તાઓને જે બુસ્ટ છે તે આપ એટલે કે અપ કરવામાં આવ્યા હતા ત્યારબાદ વધુ એક એટલે કે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તે તમામ જે પેજ સમિતિના કાર્યકર્તો છે તેમની સાથે વાર્તાલાપ કરશે પેજ સમિતિની વાત કરવામાં આવે તો બત્રીસ લાખ જેટલી જે પેજ સમિતિ જે છે તે પૂર્ણ કરી દીધી છે એટલે કે તમામ મોરચાની જે તૈયારીઓ છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે સાથે સાથે વિગત વધુ એ પણ સામે આવી રહી છે કે તાજેતરમાં જ જે કોર કમિટી છે તેમની પણ નિમણૂક કરી દેવામાં આવી છે સી સમિતિની પણ નિમણૂક છે તે કરી દેવામાં આવી છે સાથે સાથે પાર્લામેન્ટરી બોર્ડની જે રચના કરવામાં આવી હતી પરંતુ નેતૃત્વ પરિવર્તન થયું નેતૃત્વ પરિવર્તન બાદ જે પાર્લામેન્ટરી બોર્ડ જે છે તેમાં પણ સુધારા વધારા છે તે કરી અને પાર્લામેન્ટરી બોર્ડની જે પ્રક્રિયા છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે એટલે કે આમ જે ચૂંટણી જે તે સીસ સમિતિ છે તે એક્શનમાં આવતી હોય છે એટલે કે તેની પણ રચના થઈ ચૂકી છે કોર ની રચના છે તે કરવામાં આવતી હોય છે એટલે કોર ની રચના પણ પૂર્ણ કરી દેવામાં આવી છે સાથે નેતૃત્વ પરિવર્તન બાદ જે પાર્લામેન્ટરી ના જે સભ્યો છે તેમાં પણ ફેરફાર કરીને નવી પાર્લામેન્ટરી જે બોર્ડ છે આ તે પણ તૈયાર થઈ ચૂક્યું છે એટલે કે ભારતીય જનતા પાર્ટી આ તમામ તૈયારીઓ જોતા ભારતીય જનતા પાર્ટી એક્શનમાં હોય તે પ્રકારે લાગી રહ્યું છે એટલે કે અત્યારે તમામ ફોકસ જે છે તે ઉત્તર પ્રદેશમાં જોવા મળી રહ્યું છે અને ઉત્તર પ્રદેશ બાદ ગુજરાત ઉપર ફોકસ કરે તે પ્રકારના એંધાણ વર્તાઈ રહ્યા છે સાથે જ બોર્ડ નિગમની વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી દ્વારા જે બોર્ડ નિગમો છે તે વર્ષોથી જે કહી શકાય કે જે ખાલી જે બોર્ડ છે આ તેની પ્રક્રિયા પણ હાથ ધરશે તે પ્રકારના એંધણ વર્તાઈ રહ્યા છે સાથે સાથે જે પાંચ જેટલા જે બોર્ડ નિગમના જે સદસ્યો છે તેમના રાજીનામા છે તે પણ લઈ લેવામાં આવે છે એટલે કે આ તમામ બાબતો છે તે એ જોવા મળી રહી છે એ બાબત છે તે દર્શાવે છે કે ભારતીય જનતા પાર્ટી છે તે એક્શનમાં આવી ચૂકી છે અને તમામ બાબતો સાથે એક એંધણ એ પણ વર્તાઈ રહ્યા છે કે તાજેતરમાં જ જે કોંગ્રેસના જે પ્રદેશ પ્રમુખ છે તેમની નિમણૂક થઈ ચૂકી છે જો ગુજરાતની અંદર વહેલી ચૂંટણી યોજાય તો કોંગ્રેસને એટલો ટાઈમ છે તે ન મળે આમ આદમી પાર્ટી છે આ તે ગુજરાતની અંદર પગરવ માંડી રહી છે એટલે કે પગરવ માંડતાની સાથે આમ આદમી પાર્ટીને પણ એટલો સમય ન મળે સાથે સાથે કોંગ્રેસને પણ નવા પ્રદેશ પ્રમુખ છે તેમનું સંગઠનનું જે માળખું છે હજુ સુધી અસ્તિત્વમાં નથી તેમને લઈ અને આ આ તમામ બાબતો જોતા વહેલી ચૂંટણીના એંધાણ છે તે વર્તાઈ રહે છે ભારતીય જનતા પાર્ટી છે તે વારંવાર આ મુદ્દે આજ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આના કાની છે તે કરી રહી છે કે વહેલી નહીં સમયસર જે ચૂંટણી છે તે યોજાશે પરંતુ તૈયારી જોતા જે છે અને અટકળો છે તેજ છે તેમ પણ કહી શકાય જી જી ગૌતમ તમામ માહિતી બદલ આપનો આભાર